પાટણ જિલ્લા કોંગ્રેસમાં માળખું બદલવા ઉઠી છે માંગ. કોંગ્રેસ સેવાદળના પ્રમુખ વિનોદ ઠાકોરે જિલ્લાનું માળખું બદલવા કરી છે માંગણી. કોંગ્રેસ સમિતિના પ્રમુખને વહેલી તકે બદલવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. જિલ્લા પ્રમુખ કોઈને સાથે રાખીને ન ચાલતા હોવાની કરી સ્પષ્ટતા. અમદાવાદમાં ઇન્કમ ટેક્સના કેમિકલના મોટા વેપારીઓને ત્યાં દરોડા. વીજ કેમિકલ અને થારા કેમિકલ પર તવાઈ બોલાવવામાં આવી. 100થી પણ વધુ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના. જામનગરમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરીને આવ્યો છેતરપિંડીનો ફોન. ધારાસભ્યએ પોલીસને જાણ કરતા ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા. જૂનાગઢથી જૈન મુનિના નામે ફોન કરીને ત્રણ કવરમાં 51,000 કરી હતી માંગ. પાટણના સાંતલપુર તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિની રચના. ભાજપના 3 સદસ્યો અને કોંગ્રેસ 4 સભ્યોની સમિતિ બનાવી. ટીડીઓ અને તાલુકા પ્રમુખની ઉપસ્થિતિમાં રચના કરવામાં આવી. ભાવનગર જિલ્લાના કળસાર ગામમાં પ્રાકૃતિક ખેતી અંગે વિશેષ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતો સાથે સંવાદ કર્યો. સભા મંડપની પાછળ આવેલા ખેતરમાં રાજ્યપાલે રાજ્યપાલ ચલાવ્યું હતું આ હળ. સાબરકાંઠા જિલ્લામાં આગામી 2 મહિના સુધી દર રવિવારે સફાઈ ઝુંબેશ. તમામ મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને ચીફ ઓફિસર ઝુંબેશમાં જોડાયા. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સફાઈ અંગે કરવાની કામગીરીની સૂચનાઓ આપી. નવરાત્રીને ધ્યાનમાં રાખીને પાવાગઢ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એકમ, આઠમ અને પૂનમના દિવસે સવારે 4 વાગે મંદિરના દર્શન ખુલશે. બાકીના દિવસોમાં સવારે 5 વાગે મંદિરના કપાટ ખુલશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 15-16 ઓક્ટોબરે 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. ગાંધીનગરના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કામોમાં હાજરી આપશે. નવરાત્રીના બીજા નોરતે માણસા ખાતે કુલદેવી માતાના દર્શનાર્થે જશે. 15-16 અને 17 ઓક્ટોબરે યાત્રાધામ અંબાજીમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો યોજાશે મોટો કાર્યક્રમ. કાર્યક્રમ ચાલી રહી છે તડામાર તૈયારીઓ. 3 દિવસની કથામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને કરવામાં આવ્યા છે આમંત્રિત. સૌરાષ્ટ્રના સિદ્ધસરની જેમ પાટણના સંડેરમાં બનશે ભવ્ય ખોડલધામ મંદિર. 22 ઓક્ટોબરે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ ખાતમુહૂર્તમાં હાજરી આપશે. સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં નહેર વિભાગની બેદરકારી સામે આવી. નહેરમાંથી પાણી છલકાઈ રોડ પર આવ્યું. રસ્તા પર પાણી આવતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપી પકડાયો છે. રાજકોટમાં રહેતા કરણ મોવી નામના આરોપીની ધરપકડ. સ્ટેડિયમને ઉડાવી દેવાના ધમકી ભર્યા 2 ઇમેઇલ મળ્યા છે. સુરતમાં 18 જણ એસએમસી આવાસમાં પડ્યા છતના પોપડા. 2015માં બનાવેલું આવાસ જર્જરિત થઈ જતા પહેલા અને બીજા માળે પડ્યા પોપડા. પોપડા પડતા અફરાતફરી મચી ગઈ. ગેલેરીમાં રમતા બાળકો સહિતના લોકોનો બચાવ થયો. ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ કે લાંગા સામે વધુ 2 પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નાના ચિલોડામાં ખાલસા જમીન પાછા આપવાના કેસમાં ફરિયાદ નોંધાઈ છે. સત્તાનો દુરુપયોગ કરીને એસ કે લાંગાને વર્ષો પછી જમીન પાછી આપી. અમદાવાદમાં ગોમતીપુર સીએચસીના રેડિયોલોજીસ્ટને માધુપુરા મેટરનિટી હોસ્પિટલમાં હાજર રહેવા આદેશ. ઝી 24 કલાકના અહેવાલની તંત્રએ નોંધ લીધી. ત્યારબાદ આદેશ કર્યો. નવી નિમણૂક ન થાય ત્યાં સુધી ચાર્જ સંભાળવા આદેશ કરવામાં આવ્યો. મુંબઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એલ એન્ડ ટી કંપનીના એમડીને મળ્યા. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે મૂડીરોકાણના અવસરો અંગે ખાસ ચર્ચા કરવામાં આવી. સાથે જ ઉદ્યોગ ગૃહોને મળતા વિવિધ લાભ અને યોજના અંગે જાણકારી પણ મેળવી.